નમસ્કાર, હું છું દીક્ષિત સોની અને એડિટર્સ પોઈન્ટના પ્રથમ એપિસોડથી દર્શક મિત્રો સોશિયલ મીડિયા દ્વારા આપનો જે રિસ્પોન્સ મળી રહ્યો છે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આજે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ છે ત્યારે આજના એપિસોડની શરૂઆત કરીએ તેમની કવિતાની કેટલીક પંક્તિથી. એક નહીં દો નહીં કરો બીસો સમજોતે પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝુકેગા. અગણિત બલિદાનો સે અર્જિત યહ સ્વતંત્રતા, ત્યાગ તેજ તપ બલ સે રક્ષિત યહ સ્વતંત્રતા, પ્રાણો સે ભી પ્રિયતર યહ સ્વતંત્રતા. અમેરિકા ક્યા સંસાર ભલે હી હો વિરુદ્ધ, કશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝુકેગા, નહીં ઝુકેગા. એક નહીં દો નહીં કરો બીસો સમજોતે પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝુકેગા, સ્વતંત્ર ભારત કા મસ્તક નહીં ઝુકેગા. ગીત નયા ગાતા હું ટૂટે હુએ તારો સે ફૂટે વાસંતી સ્વર, પથ્થર કી છાતી મેં ઉગાયા નવ અંકુર, ઝરે સબ પીલે પાત કોયલ કી કુહક રાત, પ્રાચી મેં અરુણિમા કી રેખ દેખ પાતા હું, ગીત નયા ગાતા હું. ભારતને દુનિયામાં બનાવી દીધો પરમાણુ દેશ, સ્વર્ણિમ ચતુર્ભુજ સડક પરિયોજનાથી ભારતનું કર્યું જોડાણ, પ્રધાનમંત્રી તરીકે કાર્યકાળ પૂરો કરનારા પહેલા બિન કોંગ્રેસી બન્યા. એક સમયે માત્ર બે બેઠકો વાળી પાર્ટી રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર બનાવવાની સિદ્ધિ માત્ર અટલ બિહારી વાજપેયીના કારણે શક્ય બની. જો કે તે સમય માત્ર 13 જ દિવસના તેઓ પ્રધાનમંત્રી રહ્યા. ત્યારબાદ 1999 થી 2004 સુધી 5 વર્ષનો કાર્યકાળ તેમણે પૂર્ણ કર્યો. આજે જે ગઠબંધન સરકારનું અસ્તિત્વ દેશમાં અને રાજ્યમાં જોવા મળે છે તેની શરૂઆત અટલ બિહારી વાજપેયીના સમયમાં થઈ હતી. શિક્ષણના ફેલાવા માટે સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું. ભારતના રાજકારણમાં અજાત શત્રુ તરીકે હંમેશા યાદ રહેશે. સંસદમાં સોનિયા ગાંધીને આપ્યો જડબાતોડ જવાબ. એક હી પેરા મેં ધ બીજેપી લેડ ગવર્નમેન્ટ હેઝ શોન ઇટસેલ્ફ ટુ બી ઇનકોમ્પિટન્ટ ઇનસેન્સિટિવ ઇરરિસ્પોન્સિબલ and brazenly corrupt. રાજનીતિક ક્ષેત્ર મેં જો આપકે સાથ કંધે સે કંધા લગાકર કામ કર રહે હૈ ઇસી દેશ મેં મતભેદ હોંગે ઉનકે બારે મેં યે આપકા મૂલ્યાંકન હૈ. અટલ બિહારી વાજપેયી રાજનેતાની સાથે સાથે સારા કવિ પણ હતા, જેનો અહેસાસ તેમણે પોતાના સંબોધન થકી અનેક વખત કરાવ્યો. અમેરિકા ક્યા સંસાર ભલે હી હો વિરુદ્ધ, કાશ્મીર પર ભારત કા ધ્વજ નહીં ઝુકેગા, એક નહીં દો નહીં, એક નહીં દો નહીં કરો બીસો સમજોતે પર સ્વતંત્ર ભારત કા નિશ્ચય નહીં રૂકેગા. અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રીના પદ પર હોય કે વિપક્ષના નેતા તરીકે, દેશની વાત હોય કે ક્રાંતિકારીઓની વાત કે પછી પોતાની કવિતાઓની, પોતાના બેબાક અંદાજનો તેમણે દરેક વખત પરચો આપ્યો. ત્યારે કયા પરિવારમાં અટલજી જન્મ્યા, ક્યાં તેમણે અભ્યાસ કર્યો, કેવી રીતે રાષ્ટ્રીય રાજનીતિમાં આવ્યા, પાર્ટીને કઈ રીતે અપાવી સફળતા અને કેવી રીતે અજાત શત્રુ અટલ બન્યા, જોઈશું, જાણીશું અને સમજીશું એડિટર્સ પોઈન્ટમાં અડગ અટલ. જીવન અને મૃત્યુ આ બે એવા સત્ય છે કે જેનાથી આજ દિન સુધી કોઈ જીતી નથી શક્યું. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું જીવન, પોતાના કામ, પોતાના સમર્પણથી કંઈક એવું કરી જાય છે જે મૃત્યુને માત આપવા બરાબર હોય છે. આવા લોકો હંમેશા જનતાના દિલમાં જીવંત રહે છે અને આવું જ વ્યક્તિત્વ એટલે અટલ બિહારી વાજપેયીજી. અંગ્રેજોની ગુલામીનું વર્ષ 1924 અને આ વર્ષની 25 ડિસેમ્બરે મધ્ય ભારતના ગ્વાલિયરમાં જન્મ થયો આ વિરલ વ્યક્તિત્વનો.
હાલમાં એક વર્ષ પહેલા જ ભલે તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી હોય, પણ ચાહકોના દિલમાં રાજ કરનારું તેમનું જાદુઈ વ્યક્તિત્વ હજુ પણ આપણી આસપાસ જ ક્યાંક છે. હું તો એમ કહીશ કે ચાહકો જ નહીં પણ તેમના વિરોધીઓ પણ તેમનું સન્માન કરવાનું ક્યારેય ચૂક્યા નથી. રાજકારણમાં કરિશ્માય અંદાજ માટે જાણીતા અટલ રાજનેતાની સાથે સાથે હતા ઉત્તમ કક્ષાના કવિ. પથ્થર કી છાતી મેં ઉગાયા નવ અંકુર જરે સબ પીલે પાત કોયલ કી કુહક રાત પ્રાચી મેં અરુણિમા કી રેખ દેખ પાતા હું ગીત નયા ગાતા હું ગીત નયા ગાતા હું. દૂરદર્શિતા અને રાજકીય બુદ્ધિમત્તા માટે જાણીતા હતા. ટૂટે હુએ સપને કી સુને કોન સિસકી અંતર કો ચીર વ્યથા પલકો પર ઠિટકી હાર નહીં માનુંગા રાર નહીં ઠાનુંગા કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું ગીત નયા ગાતા ગીત નયા. દાયકાઓ સુધી ભારતના રાજકીય પટલને પોતાના ઓજસ્વી વ્યક્તિત્વથી ચમકાવનારા અટલ બિહારી વાજપેયીનું વ્યક્તિત્વ, અંદાજે બયાન અને દેશપ્રેમનો જલવો ક્યારે પૂરો નહીં થઈ શકે. આવનારી પેઢીઓને રાજનીતિના ધુરંધર વ્યક્તિત્વ પાસેથી પ્રેરણા મળતી રહેશે. અગર હમ દબાવ મેં હૈ ઓર દબાવ મેં કામ કરતે હૈ તો ફિર મેરા દલ ઓર મેરે મિત્ર દલ મેરા સમર્થન ક્યો કર રહે હૈ. ઇસકા ઔચિત્ય ક્યા હૈ વો જાનતે હૈ કે મેં દબાવ મેં કામ નહીં કરતા. સંસાર કા વિરોધ મોલ લેકર હમને અણુપરીક્ષણ કિયા કિસી દબાવ મેં હમ નહીં આયે. અટલ બિહારી વાજપેયી નામ પ્રમાણે બેજોડ વ્યક્તિત્વના ધની હતા વાજપેયી. 25 ડિસેમ્બર 1924 મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મ થયો. પિતા કૃષ્ણ બિહારી વાજપેયી ગ્વાલિયર રિયાસતમાં અધ્યાપક હતા. માતા કૃષ્ણ વાજપેયી ગૃહિણી હતા. વાજપેયીનો પરિવાર યુપીના આગ્રા જનપદના પ્રાચીન સ્થળ બટેશ્વરનો હતો. અટલજીમાં બાળપણથી જ કવિતાના ગુણ આવી ગયા હતા. અટલજી ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી વિદ્યાર્થી જીવનથી તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક બન્યા. કાનપુરની ડીએવી કોલેજથી રાજનીતિ શાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી ત્યારબાદ પિતાની સાથે સાથે કાનપુરમાં એલએલબીનો અભ્યાસ શરૂ કરી દીધો. જોકે વકીલાતનો અભ્યાસ અધવચ્ચેથી છોડી સંપૂર્ણ નિષ્ઠાથી સંઘના કાર્યમાં જોડાઈ ગયા. સાથે સાથે પાંચજન્ય, રાષ્ટ્રધર્મ, દૈનિક સ્વદેશ અને વીર અર્જુન જેવા મેગેઝિનમાં સંપાદનનું કાર્ય પણ કરતા રહ્યા. જોકે 1942 તેમણે અંગ્રેજો સામેની લડત ભારત છોડો આંદોલનમાં સક્રિય કામગીરી કરી અને જેલમાં પણ ગયા. વાજપેયીજીને રાજનીતિ પર જીસકો કહેતે પઢાઈ સે હી શરૂ કર દી થી. वो और उनके पिताजी दोनों लोग डीएवी कॉलेज में पढ़ते थे. तभी छात्र जीवन में भी उनका जो जीवन रहा है वो छात्र नेता के रूप में ही काफी मशहूर हुए थे. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने पंडित दीनदयाल उपाध्याय निर्देशन में राजनीति ना तेओ पाठ सीख्या. त्यारबाद ते जनसंघ ना सक्रिय सभ्य रहा. ते भारतीय जनसंघ ना संस्थापक सभ्यों माना एक था. 1968 થી 1973 સુધી તેમણે જનસંઘના અધ્યક્ષનો પદભાર પણ સંભાળ્યો. તેઓ પહેલી વખત 1957 બલરામપુરથી લોકસભાના સાંસદ બન્યા. તેમની પાસે કલાનો જાદુ હતો કે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ પહેલી વખત વાજપેયીને સંસદમાં બોલતા સાંભળ્યા અને કહ્યું કે આ છોકરાની જીભ પર સરસ્વતી બિરાજમાન છે. અટલ બિહારી વાજપેયીએ એક નહીં પરંતુ 3 વાર પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરી. રાજનીતિને નવો વળાંક આપનારા વાજપેયી 10 વાર લોકસભાના સાંસદ અને 2 વાર રાજ્યસભાના સાંસદ બન્યા. યુવા વયે રાજકીય કારકિર્દી શરૂ કરનાર વાજપેયીજી પહેલા વિદેશ મંત્રી બન્યા, ત્યારબાદ સંસદીય મંત્રી, તમામ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વિપક્ષના નેતા પણ બન્યા. અને આ તમામ અનુભવ તેમને પ્રધાનમંત્રી બન્યા પછી ખૂબ જ કામમાં આવ્યો. 3 વાર દેશના પ્રધાનમંત્રી રહીને અટલ બિહારી વાજપેયીએ ભારતની ઘરેલુ અને વિદેશી રાજનીતિને આકાર આપવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જેના થકી દેશનો
21મી સદીનો રોડમેપ નક્કી થયો. તેમના કાર્યકાળમાં ભારતે અનેક પડકારોનો સામનો કર્યો અને તેના પર વિજય પણ મેળવ્યો. તો તેમના જ સમયમાં ભારત પાકિસ્તાનના સંબંધો એક મૈત્રીપૂર્ણ વળાંક પર પહોંચ્યા હતા. ઓગણીસો 1977થી 1979 સુધી અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી રહ્યા. વિદેશ મંત્રીના પદ પર રહી તેમણે આખી દુનિયામાં ભારતની વાતને મજબૂતીથી રાખી. કુશળ અને મુખ્ય વક્તા તરીકે વાજપેયીનો જાદુ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રોશનીની જેમ ઝળહળી ઉઠ્યો. મેં ભારતીય જનતા કી ઓર સે રાષ્ટ્ર સંઘ કે લિયે શુભકામનાઓં કા સંદેશ લાયા હું. મહાસભા કે 32મે અધિવેશન કે અવસર પર મેં રાષ્ટ્ર સંઘ મેં ભારત કી દૃઢ આસ્થા કો પુનઃ વ્યક્ત કરના ચાહતા હું. જનતા સરકાર કો શાસન કી બાગડોર સંભાલે કેવલ 6 માસ હુએ, ફિર ભી ઇતને અલ્પ સમય મેં હમારી ઉપલબ્ધિયાં ઉલ્લેખનીય હૈ. 1980માં જનતા પાર્ટી તૂટી ગઈ. અટલ બિહારી વાજપેયી, અડવાણી અને કેટલાક જનસંઘના મિત્રો સાથે મળી ભાજપની રચનાનો પાયો નાખ્યો, જેના તે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. ભારતીય જનતા પાર્ટી કા પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન હૈ. મુજે મેરે વિરોધ इस अधिवेशन का अध्यक्ष बनाया गया. वाजपेयी ना व्यक्तित्व ने करिश्मा नेतृत्व ने कमाल हती कि 1984 ની લોકસભા ની ચૂંટણી માં 2 સીટ મેળવનારી પાર્ટી 1989 ની ચૂંટણી માં 85 બેઠક જીતી ભારતીય લોકતંત્ર માં ભાજપ ની દમદાર હાજરી નોંધાવી. વાજપેયી અને દેશ બંને માટે 1996 નો સમય ઇતિહાસ માં નોંધાઈ ગયો, જ્યારે પહેલીવાર લોકસભા ની ચૂંટણી માં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી. જેના પછી અટલ બિહારી વાજપેયી દેશના પ્રધાનમંત્રી બન્યા. એ અલગ વાત છે કે તેમને સત્તામાં માત્ર 13 દિવસ રહેવાની તક મળી. હમ સંખ્યાબળ કે સામને સર ઝુકાતે હૈ ઓર આપકો વિશ્વાસ દિલાતે હૈ કે જો કાર્ય હમ અપને હાથ મેં લિયા હૈ વો જબ તક રાષ્ટ્રીય ઉદ્દેશ પૂરા નહીં કર લેંગે તબ તક વિશ્રામ સે નહીં બેઠેંગે તબ તક આરામ સે નહીં બેઠેંગે. અધ્યક્ષ મહોદય, મેં અપના ત્યાગપત્ર રાષ્ટ્રપતિ મહોદય કો દેને જા રહા હું. 1998 ની ચૂંટણીમાં ફરી એક વખત વાજપેયી પ્રધાનમંત્રી બન્યા. એનડીએની તમામ પાર્ટીઓ સાથે બનેલી આ સરકાર 13 મહિના સુધી ચાલી. અટલ બિહારી વાજપેયીને પ્રધાનમંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરવાની તક 13મી લોકસભા પછી મળ્યો. વાજપેયી 1999થી 2004 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા અને કેન્દ્રમાં પહેલીવાર કોઈ બિન કોંગ્રેસી સરકારે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો. લગભગ 7 દાયકા સુધી દેશની રાજનીતિમાં દમદાર ભૂમિકા ભજવનાર અટલજીએ સતત અસ્વસ્થ રહેવાને કારણે વર્ષ 2009માંથી સક્રિય રીતે રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ લીધી. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત અટલ બિહારી વાજપેયીને 2009માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા. વાજપેયીનું સમગ્ર જીવન એકદમ સ્વચ્છ અને નિષ્કલંક રહ્યું. વાજપેયીએ પોતાની જવાબદારીને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવી. કોમળ હૃદયના ધની વાજપેયીજીએ દેશની સુરક્ષાનો મુદ્દો હોય કે વિદેશ નીતિની વાત હોય, નિડરતાથી પોતાની વાત રજૂ કરી. પોતાની આ વિશેષતાને કારણે તે બધા પક્ષો અને સમુદાય તરફથી આજીવન ખૂબ જ પ્રેમ અને સન્માન મેળવતા રહ્યા. ભાજપને સત્તા સુધી પહોંચાડવા માટે આકરી મહેનત કરી. અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંત્રી રહેતા દેશમાં અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ દર વખતે અટલજીએ દેશને મુશ્કેલીમાંથી ઉગારવામાં સફળતા મેળવી. તેમણે હંમેશા એક મજબૂત ભારતનું સપનું જોયું. તે ઇચ્છતા હતા કે શાંતિપ્રિય ભારતનો કોઈ દેશ ખોટો ફાયદો ન ઉઠાવી જાય. આથી તેમણે પીએમના કાર્યકાળમાં દેશની આત્મરક્ષા માટે મોટો અને સાહસિક નિર્ણય લીધો. આમ તો 28મી મે 1974ના દિવસે જ રાજસ્થાનના પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરી ભારત પરમાણુ સંપન્ન દેશની યાદીમાં સામેલ થઈ ગયું હતું. 1998નો મે મહિનો આ તે મહિનો હતો જ્યારે 11 અને 13 તારીખે 2 પરમાણુ વિસ્ફોટ થયા. વિશ્વ પટલ પર આ નવા ભારતનો મજબૂત ઉદય હતો. 11th May ઇન્ડિયા સક્સેસફુલી કેરીડ આઉટ 3 અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટ. ટુ મોર અંડરગ્રાઉન્ડ ટેસ્ટ ઓન 13th May કમ્પ્લીટેડ ધ પ્લાન્ડ સિરીઝ ઓફ ટેસ્ટ. આઈ વુડ લાઈક ધીસ હાઉસ ટુ જોઈન મી in paying fulsome tribute to our scientists, engineers and defense personnel
whose singular achievements have given us a renewed sense of national pride and self-confidence. અટલ બિહારીએ પોતાના કાર્યકાળમાં કાવેરી જળ વિવાદને ઉકેલવાનો અભૂતપૂર્વ પ્રયાસ કર્યો. બુનિયાદી રચનાત્મક માળખા માટે કાર્યદળની રચના કરી, સોફ્ટવેરના વિકાસ માટે આઈટીની ટીમ બનાવી, કેન્દ્રીય વીજળી નિયંત્રણ બોર્ડની રચના કરી, રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસ માટે સ્વર્ણિમ ચતુર્ભુજની શરૂઆત કરી, એરપોર્ટના વિકાસ માટે પગલાં ઉઠાવ્યા, નવી ટેલિકોમ નીતિને અમલી બનાવી, કોંકણ રેલવેની શરૂઆત કરાવી. તેમના જ કાર્યકાળમાં પ્રધાનમંત્રી સડક યોજના શરૂ થઈ. આ બધા કામને કારણે અટલજી રાજકારણના સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાંના એક બન્યા. તે જ્યારે વિપક્ષમાં રહ્યા ત્યારે દેશને મજબૂત આધારનો અનુભવ થયો. જ્યારે દેશની કમાન તેમના હાથમાં આવી ત્યારે દેશના લોકો અનુભવવા લાગ્યા કે તે વાજપેયીજીના હાથમાં સુરક્ષિત છે. હવે વાત કરીએ વાજપેયીજીની માનવીય સંવેદનાની. એક રાજનેતાને જો ભૂલી જઈએ તો પણ સમાજનો દરેક વ્યક્તિ પ્રેરણા લઈ શકે તેવું જીવન તે જીવ્યા. એક રાજનેતા તરીકે જેટલા તેમને વખાણવામાં આવ્યા તેટલો જ પ્રેમ તેમની કવિતાઓને પણ મળ્યો. તેમની કવિતાઓ તેમના વ્યક્તિત્વની ઓળખ જ નહીં પરંતુ જીવનને જોવાનો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. પોતાની કવિતાઓ થકી તેમણે દેશના બાળકોથી લઈને વૃદ્ધોમાં જોશ, દેશપ્રેમ, ભક્તિ અને સંવેદનાનો સંચાર કર્યો. તેમનો કવિતા સંગ્રહ મેરી 51 કવિતા ખૂબ જ પ્રચલિત થયો, જેને સાહિત્ય પ્રેમીથી લઈને યુવાનોએ પણ ખૂબ જ પ્રેમ આપ્યો. 15 અગસ્ત કા દિન કહેતા હા દાદી અભી અધૂરી હૈ સપને સચ સોના બાકી હૈ રાવી કી શપથ ન પૂરી હૈ જિનકી લાશો પર પગ ધરકર આઝાદી ભારત મેં આઈ વે અબ તક હૈ ખાના બદોષ ગમ કી કાલી બદલી છાઈ મેં જી ભર જિયા મેં મન સે મરું લોટ કર આઉંગા કૂચ સે ક્યો ડરું તું દબે પાઉં ચોરી છિપે સે ના સામને વાર કર ફિર મુજે આઝમા મોત સે બેખબર જિંદગી કા સફર શામ હર સુરમઈ રાત બંસી કા સ્વર બાત એસી નહીં કી કોઈ ગમ હી નહીં बात ऐसी नहीं कि कोई गम ही नहीं दर्द अपने पराए कुछ कम भी नहीं प्यार इतना परायों से मुझको मिला ना अपनों से बाकी है कोई गिला हर चुनौती से दो हाथ मैंने किए आंधियों में जलाए हैं पुश्ते दिए कलम मिलाकर चलना होगा दादा है आती है आए घर में प्रलय की घोर घटाए पांवों के नीचे अंगारे सर पर बरसे यदि ज्वालाएं निज हाथों से हंसते हंसते आग लगाकर चलना होगा कदम मिलाकर चलना होगा बाधाएं आती है आए घरे प्रलय की घोर घटाए पांवों के नीचे अंगारे सर पर बरसे यदि ज्वालाएं निज हाथों से हंसते हंसते आग लगाकर चलना होगा कदम मिलाकर कोटि चरण बन रहे ध्येय की और निरंतर केशव के या जीवन तप की या पवित्रतम धारा सात सहस ही नहीं तरेगा इससे भारत सारा यह नवगंगा तोड़ चली है बाधाओं की कारा एक जन्म क्या यहाँ पूर्ण पशुबल ने सिर दे मारा भू पर नहीं कोटि हृदयों में इसकी धार प्रबल है इसे बांध रखने का पापी यत्न हुआ निष्फल है. ભારતીય જનતા પક્ષના સંસ્થાપકોમાંના એક એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ઘણી વખત સરખામણી હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવે છે. અને થાય પણ કેમ નહીં, કારણ કે વાજપેયીજી જ હતા કે જેમની આંગળી પકડીને પ્રધાનમંત્રી મોદી રાજકીય સફરના પગથિયા ચડ્યા. અને તે પછી આવી છત માથા પરથી જો અચાનક જ હટી જાય તો એ દુઃખ શું હોય એ પ્રધાનમંત્રી મોદીના અવાજ અને ચહેરા પરથી તે દિવસે છૂપું નહોતું રહ્યું. જ્યારે અટલજીના વિદાયના સમાચાર આવ્યા ત્યારે પ્રધાનમંત્રી મોદી ધ્રુજી ગયા. પ્રધાનમંત્રીને વિશ્વાસ પણ ન આવ્યો કે જેમના આશીર્વાદથી તેમણે રાજનીતિ શીખી તે હવે આ દુનિયામાં નથી રહ્યા. વર્ષ 1996 આ તે તસવીર છે જ્યારે અટલજી પહેલી વખત દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હતા. રાષ્ટ્રપતિ તરફથી આમંત્રણ મળી ચૂક્યું હતું. મુજે પ્રધાનમંત્રી નિયુક્ત કિયા હૈ
और कल मेरा मंत्रिमंडल शपथ लेगा। राष्ट्रपति महोदय ने 31 मई तक मुझे अपना बहुमत प्रमाणित करने का अवसर दिया है। मैंने उनकी नियुक्ति को धन्यवाद के साथ स्वीकार कर लिया है। રાષ્ટ્રપતિ ભવનમાંથી નીકળ્યા પછી જ્યારે અટલ બિહારી વાજપેયી પાર્ટી ઓફિસ પહોંચ્યા ત્યારે ફૂલના હારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું। કેમેરા તેમને કંડારવા માટે તૈયાર હતા, લોકો તેમને શુભકામના આપી રહ્યા હતા, ત્યારે અટલજીની નજર એક વ્યક્તિ પર પડી જેને જોઈને તેમના ચહેરા પર સ્મિત આવી ગયું। આ વ્યક્તિ તેમની તરફ ઝડપથી આગળ વધ્યા અને તેમને એવી રીતે ગળે લગાવી લીધા જાણે તેમના મનની કોઈ ઈચ્છા પૂરી થઈ ગઈ હોય। અટલજીએ પણ 3 વાર તેમની પીઠ થપથપાવી અને પછી હાથ મિલાવ્યો। જુઓ, આ વ્યક્તિએ અટલજીના હાથને માથા પર લગાવી દીધો। આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા। મોદી અટલ પ્રેમની આ તસવીર છે જેને વર્ષોના વર્ષો સુધી યાદ રાખવામાં આવશે। હકીકતમાં અટલજી અને મોદીમાં અનેક સમાનતા છે। મોદીએ રાજનીતિના જે ગુણ શીખ્યા છે તેમાં અટલજીનું મોટું યોગદાન છે। સાંભળો નરેન્દ્ર મોદીનું એ નિવેદન જ્યારે તેઓ પહેલી વખત સંસદ પહોંચ્યા અને સેન્ટ્રલ હોલમાં સંબોધન આપ્યું હતું। અટલજી કા સ્વાસ્થ્ય अच्छा होता और आज वो यहां होते तो सोने में सुहागा होता। उनके आशीर्वाद सदा सर्वदा हम पर बने रहे हैं। જે અંદાજમાં અટલ બિહારી વાજપેયી આ પંજાબી પાઘડી પહેરી છે, કંઈક આવા જ અંદાજમાં તક મળતા પીએમ નરેન્દ્ર મોદી પણ પંજાબી પાઘડી પહેરે છે। હોળીના દિવસની આ તસવીર છે જે પીએમ મોદી અને અટલજીની વચ્ચે કેમિસ્ટ્રી દર્શાવી રહી છે। જુઓ કેવી રીતે નરેન્દ્ર મોદી અટલજી સાથે હોળીના ગીત પર હાથ પકડીને ડાન્સ કરી રહ્યા છે। જે અંદાજમાં અટલજી સેનાના જવાનોનો જુસ્સો વધારતા હતા, કંઈક આવા જ અંદાજમાં પીએમ મોદી પણ સેનાના જવાનોની વચ્ચે પહોંચી જાય છે અને જુસ્સો વધારે છે। પ્રધાનમંત્રી મોદી અટલજીના માર્ગે આગળ વધીને પાર્ટીની રાજનીતિથી આગળ વધી દેશની રાજનીતિમાં છપાઈ ગયા। અટલજીએ જે સપનું વર્ષો પહેલા જોયું હતું તે સપનું પૂરું કરવામાં નરેન્દ્ર મોદી તનતોડ મહેનત કરી રહ્યા છે। અટલજીએ સપનું જોયું હતું। અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ પર તેમને લાખ લાખ વંદન અને તેમની કવિતાની 2 પંક્તિઓ સાથે આજના એપિસોડને આપણે પૂરો કરીએ। બાધાએ આતી હૈ આય, ગિરે પ્રલય કી ઘોર ઘટાએ, પાંવો કે નીચે અંગારે, સિર પર બરસે યદિ જ્વાલાએ, નિજ હાથો મેં હસતે હસતે, આગ લગાકર જલના હોગા, કદમ મિલાકર ચલના હોગા, કદમ મિલાકર ચલના હોગા।